નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ પર્યાવરણ એમાં તમારું જે પ્રથમ પ્રકરણ છે પૂનમે શું જોયું તેનું આપણે અધ્યયન કરીશું. તો ચાલો આપણે પાઠનો વાંચન કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે તમારો પાઠ છે એનું નામ જ છે પૂનમે શું જોયું. તો અહીંયા એક પૂનમ કરીને નાની બાળકી છે, એના વિશેની વાત કરવામાં આવી છે. તો પૂનમ જે છે એ ઘરે હતી. હવે તે ઘરે શા માટે હતી? કારણ કે તે બીમાર હતી. આજે પૂનમે એની માને કહ્યું કે માં, મને આજે શાળાએ જવા દે ને. હું છેલ્લા 2 દિવસથી ઘરે છું અને ખૂબ જ કંટાળી ગઈ છું. આ સાંભળી તેની જે માં છે એને કહ્યું, પરંતુ તને તો તાવ છે, જા બાય ખાટલા પર જઈને સૂઈ જા. હવે જ્યારે તમારી તબિયત સારી ન હોય તો સ્વાભાવિક છે કે તમે સ્કૂલમાં ન આવો. તો આજે પૂનમ છે એ પણ બીમાર હતી અને એને કારણે એ 2 દિવસથી શાળાએ પણ નહોતી ગઈ અને ઘરે ને ઘરે હતી. હવે ઘરે ને ઘરે એટલા એટલા તો એને કંટાળો આવ્યો, એટલે એ એની માને કહે છે કે માં, હું 2 દિવસથી ક્યાંય ગઈ નથી, સ્કૂલે ગઈ નથી, તો મને આજે જવા દો ને. મને ઘરે ખૂબ જ કંટાળો આવે છે. પરંતુ એની માં જે છે એની પણ જે ચિંતા છે એ વ્યાપી છે કે ભાઈ, એની તબિયત સારી નથી, એને તાવ આવેલો છે. તો એની મમ્મી જે છે એને ખીજાઈને કહે છે કે જા ભાઈ, ખાટલા પર જઈને સૂઈ જાય, કે આપણે જવું નથી. હવે જે પૂનમ છે એ આ સાંભળી અને પછી શું થયું, તો પૂનમ બહાર ગઈ અને ખાટલા પર સૂઈ ગઈ. હવે ખાટલા પર સૂઈ ગઈ અને પછી અચાનક જ જે એને છે એનો ચહેરો એના પર કાંઈ પડ્યું. હવે ખાટલો જે છે એ બહાર રાખેલો હતો, જડવા નીચે એ ખાટલા પર જઈને સૂવે છે. હવે જરીક વાર થઈ ત્યાં તો અચાનક જ એના મોઢા પર કાંઈ પડ્યું. તરત જ એ ગાલે અડવા લાગી અને કહ્યું, અરે આ શું છે, કોણ ચરકી ગયું, આ કોનું કામ હશે? કબૂતર એ કાગડાનું, પૂનમને લાગ્યું કે નક્કી આ કાગડાનું જ કામ હશે. હવે વિદ્યાર્થી મિત્રો, જે પૂનમ છે એને એની માએ કીધું કે જા બહાર ખાટલા પર જઈને સૂઈ જા. તો પૂનમ જે છે એ બહાર એક ઝાડ નીચે ખાટલો પાથરેલો હોય છે એ આવીને સૂઈ રહે છે. હવે 5 મિનિટ થાય છે, થોડોક સમય થાય છે, તાતો એના ગાલ ઉપર કાંઈક પડે છે. હવે એ છે એને અડકીને કહે છે, કરે આ શું થયું, આ કોણ ચરકી ગયું? પછી એને ઉપર જોયું તો એને થયું કે નક્કી આ કામ કાગડાનું છે. એમ કરીને એ ઝાડ ઉપર જોવે છે. તમારી આગળ જો પાઠ્યપુસ્તક હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં એ ઝાડનું ચિત્ર જોઈ શકો છો. તો હવે આપણે એ ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓના નામ જોઈશું. તો હવે એ ઝાડ ઉપર કયા કયા પક્ષીઓ બેઠેલા છે, તો કબૂતર છે એ જોવા મળે છે, વાંદરો છે, કાબર છે, ચકલી છે, કાગડો છે, ખિસકોલી છે, 2 પતંગિયા પણ તમે જોઈ શકો છો, તેમજ પોપટ પણ છે. આટલા બધા જે પંખી છે એ ઝાડ પર બેઠેલા હતા. પૂનમે ઉપર જોયું તો તેને વૃક્ષ ઉપર ઘણા બધા જે પંખી છે એ જોવા મળ્યા. હવે હવડાવે તમે બધાના નામ કયા, હવે તમે જણાવો કે પૂનમે કયા કયા પંખીઓને જોયા. તો કબૂતર, વાંદરો, કાબર, ચકલી, કાગડો, ખિસકોલી, પતંગિયા વગેરેનું નામ તમારે અહીંયા લખવા પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ પૂનમની વાત, પણ તમે કયા કયા પશુ પક્ષી છે જે જોયા છે, કયા પંખી છે જે જોયા છે, તો તમારે શું કરવાનું છે, તમારે તમે જોયેલા પંખીઓના કેટલાક નામ છે એની યાદી બનાવવી છે. મેં પણ સરસ મજાની યાદી બનાવી છે જેનું તમને સંભળાવું છું. કબૂતર, કાગડો, કાબર, કોયલ, પોપટ, મોર, બગલો અને ટીંટોળી, મેં જે જોયા હતા એ પંખીના નામ મેં લખ્યા છે. તમારે પણ તમે જે જોયા હોય એમાં આમાંથી કોઈ નામ રહી જતા હોય તો તમે એ પણ તમારી યાદીમાં સામેલ કરી શકો છો. હવે પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું અને પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું. ચરક જે છે એના ગાલ પર હતી અને એ તો ચીકણી પણ હોય. તો
તો એને શું કરવું, એ જરાથી સાફ કરવા માટે જે જમીન છે ત્યાં ઝાડનું સૂકું પાંદડું જે છે એ પડ્યું હતું, એને એ પાંદડું લીધું અને પાંદડાની મદદથી ગાલને સાફ કરવાની કોશિશ કરી. તેણે ગાલ ચીકાશવાળા લાગતા હતા. હવે સાફ તો કર્યું પણ ચરક હતી એટલે એને ગાલ ચીકણું લાગતું હતું, ચીકાશવાળું લાગતું હતું. તો પૂનમે વિચાર્યું તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ. પૂનમ તળાવ પાસે ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આગળ પાઠ્યપુસ્તક હોય તો તમે જોઈ શકો છો જે પૂનમ છે એ તળાવ આગળ જાય છે મોઢું ધોવા માટે. તો તળાવ કાંઠે પણ કેટલાક જે છે પશુ પક્ષી જે છે એ આપણને જોવા મળે છે. તો એ કયા કયા છે, તો બકરી, ભેંસ, બગલો, કાચબો, દેડકો વગેરે જે પક્ષી પશુ પક્ષી છે એ આપણને તળાવ કાંઠે જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જે આ પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે તમારે શું કરવાનું છે, તો કયા પક્ષી એવો અવાજ કરે છે. હવે આપણે કબૂતર છે તો કબૂતરનો તમે અવાજ સાંભળ્યો હશે. તો કબૂતર કેવો અવાજ કરે છે, તો આપણે એ અવાજનું અનુકરણ કરીશું. પછી ચકલી છે તો ચકલી કેમ બોલે છે, તો ચકલી ચી ચી એમ બોલે છે. પછી મોર ટેમું ટેમું એમ બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રકરણની અંદર તમે જોયેલા પક્ષીઓના નામ, તમે જોયેલા પ્રાણીઓના નામ તેમજ એમના જે અવાજ છે એમનો કેવો અવાજ આવે એની નોંધ બનાવી અને તમે તમારી નોટબુકમાં સ્વાધ્યાયમાં રાખવાની છે તમારે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું જે આ પ્રથમ પ્રકરણ છે પૂનમે શું જોયું તે અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા પ્રકરણ સાથે.